ગુજરાત સરકાર દ્વારા નેશનલ હેલ્થ મિશન 2006 નું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા મિશન હેઠળ કાર્યરત કર્મચારીઓ માટે પગાર વધારાનો રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે સુધી વેતન વધારા ન થતા પંચમહાલ જિલ્લાના કર્મચારીઓ નોકરીમાં કાયમ કરવા તથા પગાર વધારા કરવા સાથે મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તારીખ 28/5/2018 ના રોજ આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા તમામ કર્મચારીઓ માટે પગાર વધારો જાહેર કરવામાં આવેલો અને એ જાહેર થયેલા પગાર વધારામાં વિસંગતતા જણાતા 14/6 એ પગાર વધારો રદ કરવામાં આવ્યો અને એ રદ કરેલા પરિપત્રમાં અમુક કેડરના પગાર વધારા ચાલુ રાખવામાં આવ્યા હતા અને મોટાભાગની કેડરોના પગાર વધારો રદ કરવામાં આવ્યો એમાં પણ પાર્શિયાલિટી જોવામાં આવી રહી હતી આ વાતને 3 મહિના વીતવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ પગાર વધારાની વિસંગતતા દૂર કરી અમને આપેલ હતો નહીં જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી પંચમહાલ જિલ્લો પણ આ વિરોધમાં જોડાયેલો છે આ પગાર વધારો અમને પાછો મળેલ નથી તો અમારી એક જ ન્યાય છે કે સંતોષકારક અમને પગાર વધારો પાછો મળે જેથી અમે એના ભાગરૂપે આજે અમે ગોધરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગાંધી ચોકથી કલેક્ટર ઓફિસ સુધી અમે એક મૌન રેલીનું આયોજન કરેલું છે જેમાં 350 કર્મચારી અને અધિકારી જોડાયેલા છે અને અમે કલેક્ટર સરને આવેદન પત્ર આપ્યું છે જય હિન્દ જય ભારત શું આ તમારી સેવાઓ અત્યારે હડતાળ રૂપે છે એની અસર કેટલી પડશે વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવેલ હશે પણ એનાથી અત્યારે અમને હડતાળ ઉપર હોવાથી અમારા વિભાગના વડાને પૂછો તો તમને સારો એવો જવાબ મળી રહે છે આપનું નામ ડોક્ટર નીલા ગોસાઈ ડિસ્ટ્રિક્ટ કેપો કોઓર્ડિનેટર હાલ પંચમહાલ ગોધરા